एक्सोटिक वेबिनार प्रेजेंट अरुणा मेक्सो 2018 आज एक और मारा गीतों का हवा निष्फल कर दी सोलो अने शर्म होगा मारे साथ विनय श्री जे नंदिनी बेन शाह अने प्रश्ना बेन चोखा वाला बने नो हूँ आभार मानु छू आप सो बने जना को बापू की रीति समय आपी ने અહીં આજે લીડ આઈ તરીકે ઉપસ્થિત થયા છે મારા આમંત્રણને માન આપીને તો થેન્ક યુ સો મચ અને આપણે રિઝલ્ટ પહેલાં જાહેર કરતાં પહેલાં હું આપની સાથે વાત કરીશ કે આપને આજે આ કોમ્પિટિશન કેવી લાગી અને આ કોમ્પિટિશનની અંદર વધુ લોકો પાર્ટિસિપેટ કરે એના માટે આપ કંઈ કહેવા કહેશો સૌથી પહેલાં તો એક્ઝોટિક વેબ મીડિયા ચેનલનો આભાર માનું છું અને યામિની બેન અને મનોજભાઈનો અને એમની આખી ટીમનો કોઈ પણ પ્રસંગ હોય અને એને કેવી રીતે ઉજવવો એ યામિની બેન પાસે શીખવાનું. યામિના બેનના દિલમાં આ નાની નાની બાળાઓને માટે એક એવી લાગણી કે દર વર્ષે એ ચેનલ સુરતમાં હતા. મને યાદ છે કે હું એની પણ સાક્ષી છું. છેલ્લા 25 વર્ષથી એ આ પ્રકારની સ્પર્ધાઓ યોજતા આવ્યા છે અને આ વર્ષે એમણે આ ચેનલ દ્વારા પણ આ સ્પર્ધા યોજી. એનું એક જ કારણ કે બાળાઓને સ્ટેજ મળે અને આપણો જે સાંસ્કૃતિક વારસો છે તે સમાજ સુધી પહોંચે. ઘણીવાર મને નવાઈ લાગે કે આ જે ગોરમાના ગીત ગાવાની સ્પર્ધાની અંદર ઘણા ઓછા પાર્ટિસિપન્ટ્સ થયા. તો એની અંદર કદાચ કોઈના મનની અંદર એવું હોય કે કયા ગીતો ગાઈશું, શું કરીશું. તો સંગીત શિક્ષકોને અને ખાસ કરીને એના શિક્ષકોને કે આચાર્યએ પણ થોડું ધ્યાન રાખવું જોઈએ કે બહુ બધા ગીતો છે. તમારી પાસે સ્ટોક નહીં હોય તો તમે યુટ્યુબ પર અને એના પર શોધી શકો છો. હવે તો બધી રેડીમેડ તમને મળે છે અને તેમાં પાછા યાદ એના બધું ટેલિકાસ્ટ કરવાના. એટલે તમારી પાસે તો ખજાનો આવી ગયો. આજની સ્પર્ધાના કેટલા બધા ગીતો તમારી પાસે હાજર થઈ જવાના. એટલે આવતે વર્ષે હું માનું છું કે આના કરતાં 10 ગણી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે અને તો જ સ્પર્ધાની મજા આવે. સૌથી પહેલાં તો અહીંયા ભાગ લેનારી તમામ વિદ્યાર્થીનીઓને અને તેના વાલીઓને અને શિક્ષકોને અને તેના આચાર્યને શાળાના જે કોઈ તૈયાર કરાવનારા હોય તે બધાને હું ખૂબ અભિનંદન આપું છું કે તમે તમારી દીકરીઓને આવી સ્પર્ધાઓ માટે પ્રેરો છો. હાર અને જીત બંને થવાની સ્પર્ધામાં ભાગ લો એટલે. પણ યામિની બેને તો દરેક દીકરીઓને સર્ટિફિકેટ પણ આપ્યું ભાગ લેવાનું. એટલે તમે એક પાર્ટિસિપેટ છો, એ તમને આઈડેન્ટિટી મળે અને ઇનામ મળે કે નહીં મળે એ ગૌણ વસ્તુ છે. પણ તમે સ્ટેજ પર જઈને પરફોર્મ કરો એટલે તમારામાં એ આત્મવિશ્વાસ જાગે અને એ બહુ જરૂરી છે. બીજું કે તમે સ્પર્ધા બેસીને આખી સાંભળો છો, જુઓ છો તો તમને તમારી ક્યાં ભૂલ થઈ એ જાણવા મળે. એટલે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે પાર્ટિસિપેટ થાઓ ત્યારે એ ભૂલ સુધારવા માટે તમને મોકો મળે. શું સારું અને કોને ઇનામ મળ્યું, ક્યાં આગળ મારી ભૂલ થઈ એ જાણવાનું અને એ જાણીને આગળ વધવાનું. આ જે આખી ટીમ અમારી સાથે ઊભી છે એ રાત દિવસ મહેનત કરે. યામિની બેન અહીંયાથી જશે, ઘરે જઈને વળી બધું આ કામ પાછું ચાલુ રાખશે, એને અપલોડ કરશે. નાની વાત નથી, આટલો મોટો એમની ઓફિસ રાત્રે 1-1 વાગ્યા લગી ચાલે. એ રાત્રે 3 વાગે સુઈ, 4 વાગે સુઈ, વળી પાછા દોડે કોને માટે, એમને પોતાને અંદર સ્વાસ માટે ના. આજે આ આટલો મોટો હોલ ભરે રાખે, તમે જાણો છો કે આપણે એક પ્રસંગ લઈને બેસીએ ને રિસેપ્શન કે લગ્નનો તો કેટલો ખર્ચો થાય. એમને માટે તો આ લગ્ન જેવો પ્રસંગ છે. 6-6, 5-6 દિવસ લગી, 7 દિવસ સુધી આ હોલની અંદર બધી એરેન્જમેન્ટ કરવાની એ મજાકની વાત નથી. અને પેરેન્ટ્સને ખાસ કહેવાનું કે તમારા બાળકોને હાર અને જીત બંને બચાવતા શીખવાડો. એને નંબર નહીં આવ્યો તો હું એને શીખવાડી દઈશ, ચાલ એ સેડ થઈ ગઈ. અને સેડ છે નહીં થાય કે સેડ સારો થાય, દીકરો કે દીકરી ભૂલ થાય તો ભૂલ સુધારીને આગળ વધતા શીખવાડો. બહુ જરૂરી નથી કે હંમેશા જીતવું જ જોઈએ. બોર્ડની અંદર બધા જ કલર નંબર આવશે ના,
અને જિંદગીમાં સફળ કેટલા થાય છે તે તમારે શીખવવાનું છે. એટલે આવી સ્પર્ધામાં ભાગ લેવાનો એટલે એનામાં ખેલદીલીની ભાવના આવે, એ સ્ટેજ પર જતું થાય, એ બધી વસ્તુઓ શીખવાને માટે આ બધી સ્પર્ધાઓ થતી હોય છે. એટલે મહેરબાની કરીને વાલીઓને કહેવાનું કે આ કાળજી રાખજો. બીજું કે ભાષા શુદ્ધિ, ટ અને ઠ, પૂંજીએ અને પૂંજીએ, આ બધી વસ્તુની કાળજી રાખજો. સોરી હું બોલી નથી શકતી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ નંદિનીબેન. તો પણ આપણે ઘણી બધી આકર્ષણ કરી અને ઘણું બધું મારા ખ્યાલથી વિદ્યાર્થિનીઓ જેને ભાગ લીધો છે તે અને તેમના પેરેન્ટ્સ ટીચર્સ ઘણું બધું આમાંથી તેમને શીખવાનું મળશે એવી હું બિલકુલ જ આશા રાખીશ અને તેઓ શીખે. અને એવી વાત છે કે જ્યારે યામિની સુખડિયા એક આઈડેન્ટિટી છે, ચેનલ આઈડેન્ટિટી નથી. સુરત ચેનલ હોય કે એક્ઝિક્યુટિવ આઈડિયા હોય, પણ યામિની સુખડિયા એક પર્સનાલિટી, એક અલગ આઈડેન્ટિટી છે. અને હંમેશા મારો એવો પ્રયાસ થયો છે કે દરેક બાળક નાનું હોય કે મોટું હોય, દરેક જણે એક સ્ટેજ મળે અને તેઓ ખૂબ આગળ વધે. અને આટલા 25 વર્ષની લાઈફમાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ મારે ત્યાં સ્ટેજ પર પરફોર્મ કર્યા પછી રિયાલિટી શોમાં પરફોર્મ કરી ચૂક્યા છે. એટલું સરસ. અને મને એનો ગર્વ થાય કે જ્યારે મારે ત્યાં નાના હોય અને જ્યારે ફર્સ્ટ નંબર લાવતા હોય અને ત્યાં જે રિયાલિટી શોમાં જ્યારે પરફોર્મ કરે, હું જ્યારે એને ટીવી પર જોતી હોઉં ત્યારે એની મને બહુ ખુશી થાય કે મારે ત્યાં આ દીકરો કે દીકરી પરફોર્મ કરી રહી છે અને આજે રિયાલિટી શોમાં પરફોર્મ કરી રહી છે. તો હંમેશા હું એવું જ ઈચ્છું છું કે અહીંયા આવનાર દરેક વ્યક્તિ, દરેક પાર્ટિસિપન્ટ્સ એક સારા લેવલ સુધી પહોંચે. અને હમણાં તો મેં એવી કોમ્પિટિશન પણ મૂકી છે આ વર્ષે ઓપન, કે જેની અંદર વાલીઓ પણ પાર્ટિસિપેટ કરી શકે, પેરેન્ટ્સ કરી શકે, ટીચર્સ પણ કરી શકે. એટલે ઓપન એટલા માટે જ રાખ્યું છે કે દરેક વ્યક્તિ મારા સ્ટેજ સુધી પહોંચે. કોઈ નારાજ ના થાય, કોઈ નિરાશ ના થાય કે અમને પરફોર્મન્સ કરવાનો કોઈ ચાન્સ નથી. હમણાં જ મારું એક ગાયક ગુજરાત રિયાલિટી શોનું હમણાં જ ઓડિશન ગયું, એની અંદર 60 યર્સ સુધીના લોકોએ પાર્ટિસિપેટ કર્યું ગાવાની કોમ્પિટિશનમાં. અને હમણાં પણ આપણે 30 તારીખે સિંગિંગ કોમ્પિટિશન છે કરાઓકે પર આધારિત, એમાં પણ લગભગ મોટી સંખ્યામાં પાર્ટિસિપેન્ટ પાર્ટ લઈ રહ્યા છે. અને એમાં પણ એજ ગ્રુપ 55 થી 60 સુધીનું એજ ગ્રુપ છે. એટલે મને ખુશી છે કે ચલો ભલે હું બધાથી બહુ નાની છું, પણ મારે ત્યાં આવે છે લોકો અને ખુશ થઈને જાય છે, એ મારા માટે બહુ મોટી વાત છે. તો હવે આપણે રિઝલ્ટ ડિક્લેર કરીશું. રચનાબેને કહીશ આજનો રિઝલ્ટ ડિક્લેર કરવા માટે. એક્ઝોટિકા, એક્ઝોટિક, વેબ મીડિયા જેનું સંચાલન યામિનીબેન કરે છે. અને યામિનીબેન અત્ર તત્ર સર્વત્ર, કેવચ રે નારી સર્વત્રે પૂજ્યંતિ, મતલબ સ્ત્રીઓ માટે આજે સ્ટેજ એમણે ઊભું કર્યું. અને આપણી પુરાતન જે પરંપરા છે કે ગોરમાને ગીત છે કે મિસ ગોરમા છે, એ બધી તમામ સ્પર્ધાઓ આ અલુણા વ્રત નિમિત્તે એમણે પોતાની વેબ ચેનલ પર ઉજાગર કરી અને દરેક સ્ત્રીઓને પ્લેટફોર્મ આપ્યું. પુરુષોને તો હંમેશા પ્લેટફોર્મ મળે જ છે, તો સ્ત્રીઓ માટે આ એક અભિગમ એમણે 25 વર્ષથી જાળવી રાખ્યો છે. અને સ્વને સર્વમાં સમાવ્યા એવા યામિની, કારણ કે સુરત ચેનલ હોય કે એમની વેબ મીડિયા હોય, પણ ફક્ત એક જ નામ હોય યામિની બેન સુખડિયા, તો લોકો જાય છે એમની પાસે. અને ઘણી વખત લોકો પૂછે કે યામિની બેન ત્યાં જવાનું છે, તો ચોક્કસ અમે જઈશું. આ એનો વિશ્વાસ બોલે છે અને લોકો પ્રત્યેનો પ્રેમ બોલે છે. હવે બધા જ જાણો ઉત્સુક હશો કે શું રિઝલ્ટ આવ્યું. તો 10 વર્ષથી નીચેના એ બાળકો જેને અલુણા શું છે, ખાવું શું છે, કે આ અપવાસ શું છે, કે આપણે બધા ભગવાનોને કેમ પૂજીએ છીએ, તેના માઇન્ડમાં કશું જ નથી. પણ આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે કે આપણે સારા પાત્રને મેળવવા માટે આ વ્રત કરીએ છીએ, પણ હકીકત એવું નથી. કારણ કે પુરાતન કાળમાં સ્ત્રીઓને એટલું બધું પ્લેટફોર્મ ન મળતું હતું, એટલે એ લોકોને માટે 5 દિવસ આરામ, શાંતિથી ખાઓ પીઓ બાળકો, આરામ કરો, બધી છોકરીઓ
ત્રીસ બાળકોને અસલ સમયના કામમાં જોતરાવી દીધા હતા. તો આ સંજોગોને આપણે જાણીને લઈને ઉજાગર કરીને આ સ્ત્રીઓને પ્લેટફોર્મ આપ્યું છે. તો પ્રથમ નંબર છે તેજસ્વી પી પટેલ, જે ડીઆર રાણા સ્કૂલની છે. તો એને આપણે તાળીનગર ગણાવી વધાવી લઈએ. સ્વરાજી પટેલ પ્રવૃત્તિ વિદ્યાલય જીવનભારતીની વિદ્યાર્થીની છે, તેને પણ તાળીનગર ગણાવી વધાવી લઈએ. અને આ નાની નાની બાળાઓ પછી મોટી ઉંમરની છોકરીઓ 11-15 વર્ષની બાળકો, એમાં પ્રથમ નંબર આવે છે પાર્થવી મેપાણ, સંસ્કાર ભારતી સ્કૂલની આપણી વિદ્યાર્થીની છે. અને સેકન્ડ નંબર આવે છે વંશી દેસાઈ, વનિતા વિશ્રામ સ્કૂલની વિદ્યાર્થીની છે. તો તેઓને ખૂબ ખૂબ અભિનંદન. અને ગ્રુપમાં ઘણા બધા છોકરીઓએ ખૂબ સારી રીતે ગાયું, પણ વીએન ગોધાણી ઇંગ્લિશ મીડિયમનું ગ્રુપ ખૂબ સરસ રીતે એમણે પરફોર્મ કર્યું. અને દરેક બાળકોએ ખૂબ સારી રીતે સૂર લય તાલમાં, અને એમના સંગીત શિક્ષકને પણ અને તબલા વાદક જે નાનો અમારો બાળક હતો તેને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને ફરીથી યાનીબેન, નંદિનીબેન, આખી ટીમ અને મનોજભાઈ અને આ બધાને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન કે આસમાનથી બુલંદી પર આપ ચાલતે રહો, રામે હમ પીછે ખડે હૈ. બિલકુલ, આપ સૌના આશીર્વાદથી જ હું આજે આગળ વધી રહી છું. તમે બધા મારી સાથે 25 વર્ષથી છો, એનો મને ખૂબ ખૂબ લાગણી થાય છે અને હંમેશા આપશો મારી સાથે રહેશો એવી હું બિલકુલ જ આશા રાખીશ. અને હવે દરેક જે પણ વિજેતા થયા છે બધાને ખૂબ ખૂબ એક્ઝોટિક વેબ મીડિયા પરિવાર તરફથી અભિનંદન. અને આ રિઝલ્ટ ડિક્લેર તો થઈ ગયું છે, પણ આની ઇનામ વિતરણની જાહેરાત પાછળથી કરવામાં આવશે, બધી જ કોમ્પિટિશન પતી જશે પછી. તો જેની આ જે પણ વિજેતા છે તે બિલકુલ એની નોંધ લેશો, એટલે ડિક્લેર થશે તારીખ પછી જ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે, જેમાં આપ સૌ આવવાનું રહેશે. અમારા તરફથી પણ આપને જાણ કરવામાં આવશે. અને એક્ઝિક્યુટિવ વેબ મીડિયા ફેસબુક પેજ લાઇક કરો અને જોતા રહો, અમને વેબ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપ વિડીયો પણ એની પર જોઈ શકો છો. વેબસાઇટ છે અમારી એક્ઝિક્યુટિવ વેબ મીડિયા, એ પણ જોઈ શકો છો, એના ઉપર પણ આપ તમામ વિડીયો નિહાળી શકો છો. થેન્ક યુ સો મચ, ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.